2017 બાદ સતત 2 વર્ષ સુધી ચોમાસું નિષ્ફળ જતાં દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા લાગ્યા હતા. ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતા ચોમાસાની શરૂઆત થવા છતાં ડેમમાં પાણીની આવક નહીવત હતી, જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળના ડાકલા સંભળાઈ રહ્યા હતા. ત્યારે ચોમાસાના અંતિમ તબક્કામાં બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં નવા પાણીની વિપુલ આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં છેલ્લા 3 વર્ષમાં પ્રથમવાર સપાટી 580 ફૂટ ઉપર પહોંચી છે. આ ઉપરાંત અત્યારે ડેમ લગભગ અડધો ભરાઈ જવા પામ્યો છે. આ ઉપરાંત અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા ચાલુ વર્ષે ડેમ છલકાય તેવો આશાવાદ અત્યારે જિલ્લાવાસીઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે દાંતીવાડા ડેમની વર્તમાન પરિસ્થિતિ ઉપર અમારા સંવાદદાતા મહેશ ચૌધરીનો જોઈએ આ રિપોર્ટ. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડાનો જે બનાસ ડેમ છે, આપ સ્પષ્ટપણે નજારામાં દેખી રહ્યા છો. દાંતીવાડા જે ડેમ છે એમાં પાણીની આવકમાં હાલમાં જે વધારો નોંધાઈ રહ્યો છે, જગતનો તાજ પાણીમાં જે દિવસે ને દિવસે વધારો થતા હાલમાં ખુશીની લહેર છવાઈ રહી છે. કહી શકાય કે દાંતીવાડા ડેમની અંદર 580.50 ફૂટ જેટલું દાંતીવાડા ડેમની અંદર જે પાણી છે હાલમાં સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે. હાલમાં 7000 ક્યુસેક જેટલી જે પાણીની આવક છે જે દાંતીવાડા ડેમની અંદર એકત્રિત થઈ રહી છે. જે કહેવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર જે દરવાજાનું લેવલ છે એનાથી લઈને જે પાણી છે જે હાલમાં 3 ફૂટ જેટલું દરવાજાના લેવલથી પણ ઉપર સુધી પહોંચી ગયું છે. સ્પષ્ટપણે આપણે જે કેમેરામાં દેખાઈ રહ્યું છે જે દરવાજાનું લેવલ છે એનાથી પણ 3-1 ફૂટ જેટલું પાણી છે હાલમાં જે દાંતીવાડા ડેમમાં જે દરવાજાના લેવલથી પણ ઉપર સુધી પહોંચી ગયું છે. આપણે જે દાંતીવાડા ડેમનો આ સ્પષ્ટ નજારો છે, હાલમાં જે દાંતીવાડા ડેમમાં 7000 ક્યુસેક જેટલી જે પાણીની આવક નોંધાઈ રહી છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે અને આજના સમય પ્રમાણે જે દાંતીવાડા ડેમની અંદર આ વર્ષે 6% જેટલું પાણી હાલમાં જે આ વર્ષે દાંતીવાડા ડેમની અંદર જે વધારે નોંધાયું છે. અને જો કહેવામાં આવે તો સાર્વત્રિક વરસાદને લઈને દાંતીવાડા ડેમની અંદર હાલમાં તો 45% જેટલું જે પાણી છે હાલમાં દાંતીવાડા ડેમની અંદર સ્ટોરેજ કરવામાં આવ્યું છે.